જિલ્લાના મોડાસામાંથી પસાર થતી માઝુમ નદીની હાલત બદતર થઈ ગઈ છે। લોકમાતા તરીકે ઓળખાતી નદીએ જાણે ગંદકીની ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપની ટીવી સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો કોઈ ગટર કે નાળાના નથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસાની મુખ્ય ગણાતી માઝુમ નદીના, જ્યાં ગંદકીના ઢગ ખડકાયા છે। માઝુમ નદીની વાત કરવામાં આવે તો શહેરના પ્રવેશ દ્વાર ઉપર જ આવેલી આ નદીમાં જ્યાં જુઓ ત્યાં ગાંડા બાવળ અને અનેક વનસ્પતિઓ ઉગી નીકળી છે। સાથે જ આ નદીમાં ગટરનું ગંદુ પાણી પણ વહેવડાવવામાં આવે છે, જેને કારણે નદી અતિશય પ્રદૂષિત બની છે। માઝુમ નદીની આસપાસ ધાર્મિક સ્થાનો અને અંતિમ ધામ પણ આવેલું છે, ત્યારે નદીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા નદીને સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પર્યાવરણ અને પોલ્યુશન માટે સમગ્ર વિશ્વ જ્યારે ચિંતિત છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર વિશ્વના નેતાઓને હાકલ કરી અને હવાનું પોલ્યુશન, પાણીના પોલ્યુશન અને એ જ પાણીનું પોલ્યુશન તમને મોડાસાની માઝુમ નદીમાં દેખાઈ રહ્યું છે। આ પોલ્યુશન માટે સમગ્ર વિશ્વ ચિંતન હોય અને એક ગામની નદી સ્વસ્થ હોય, ગામના લોકોના પાણી આ નદીમાં આવી રિચાર્જ થઈ અને એ પાણી બોર થઈ કૂવા મારફતે લોકોને પીવામાં કામમાં આવતું હોય, ત્યારે નગરપાલિકા દ્વારા અને તંત્ર દ્વારા સમિતિ રચી આ ગંદી નદીને માતા સમાન, વિશ્વમાં નદીને માતાનું સ્વરૂપ અને સ્થાન તો ભારતે આપ્યું છે, ત્યારે આ માતા સ્વરૂપ નદીને સફાઈ થવી જોઈએ। એમાં સ્વૈચ્છિક સંસ્થાઓથી લઈ અને નગરજનોને પણ સાથે હાકલ કરી ભેગા કરી કામ કરવું જોઈએ એવી સમગ્ર પંથકની માગણી છે। ધાર્મિક દ્રષ્ટિએ નદીને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મોડેલ સમગ્ર વિશ્વમાં પ્રશંસાને પાત્ર રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનના મોડાસા નગરપાલિકા ધજાગરા ઉડાવતું હોય તેમ માઝુમ નદીની સફાઈ મામલે કોઈ કામગીરી કરવામાં નથી આવતી। પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। નદીમાં અનેક પ્રકારની પ્લાસ્ટિકનો કચરો, મેડિકલ વેસ્ટ સહિતની ગંદકી પણ જોવા મળી રહી છે। સાથે જ નદીમાં શહેરની ગટરોનું પાણી ટ્રીટમેન્ટ કર્યા સિવાય સીધું વહેવડાવવામાં આવતા કચરાને કારણે અતિશય દુર્ગંધ મારતી ગંદકીના ઠગ ખડકાયા છે। અતિશય ગંદકીને કારણે નદી મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન પણ બની ગયું છે, ત્યારે મચ્છરોના ઉદભવને લઈને મચ્છરજન્ય રોગો ફેલાવાનો પણ ભય રહેલો છે। તેવા સંજોગોમાં પણ નદીની સાફ સફાઈ કરવી અતિ આવશ્યક બની ગઈ છે। અતિશય ગંદકીને કારણે નદી ભૂંડ જેવા પ્રાણીઓનું આશ્રય સ્થાન બની ગયું છે, તો ઢોર પણ ચરાવવામાં આવી રહ્યા છે। મોડાસાની જીવાદોરી સમાન અને મોડાસાની આત્મા અને જેનું આધ્યાત્મ પણ ખૂબ મોટું પ્રદાન છે એવી માઝુમ નદી આજે બિસ્માર હાલતમાં છે। આજે ખૂબ જ દયનીય પરિસ્થિતિ એ છે કે સમગ્ર ભારતવર્ષમાં પાણી અને પર્યાવરણના પ્રશ્નો છે, ત્યારે એકમાત્ર લુપ્ત થતી નદી કે જે આજે નામશેષ થઈ રહી છે એમાં જળતંત્ર આજે જુઓ તો પાણી ગંદુ છે। આજે આજુબાજુના ઉદ્યોગનું પાણી અંદર આવી રહ્યું છે, ગટરનું પાણી અંદર આવી રહ્યું છે। માનવ જીવનના અસ્તિત્વની જીવાદોરી એટલે નદી, નદીના મહત્ત્વની વાતો અનેક થયેલી છે, પણ મોડાસા અરવલ્લી માટે આ નદી ખૂબ જ બિસ્માર અને દયનીય પરિસ્થિતિમાં છે। આ જીવતી માતા માટે, આ નદી માટે સમગ્ર ગ્રામજનો અને અરવલ્લી જિલ્લાનું આ ગૌરવ છે, ત્યારે હું આપ સૌને આપના ચેનલના માધ્યમથી કહું છું કે આ નદી માટે જાગૃત નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત થાય, નદી સ્વચ્છ થાય અને પર્યાવરણ માટે ખૂબ ઉત્તમ અને આપણી સૌની જીવાદોરી, આપણા આધ્યાત્મથી માંડીને પર્યાવરણથી માંડીને આપણા અસ્તિત્વ માટેની આજની આ ઉત્તમ નદીનું આ દયનીય અને કરુણ પરિસ્થિતિ જોઈને સમગ્ર મોડાસા પંથકના લોકોએ આજે ચિંતા વ્યક્ત કરવી જોઈએ અને નગરપાલિકાને વિનંતી કે તાકીદે આના માટે એને શુદ્ધ કરવા માટે કોઈ રોડમેપ તૈયાર કરે, કોઈ રણનીતિ તૈયાર કરે અને તમામ કોર્પોરેટરો એક થઈને ખાસ સમિતિની રચના કરે અને નદી માટે એના મંદિરો, એના રહેણાંકો અને એના તરફ આવતું જે પવન, જે વરસાદનું પાણી છે એના માટે ચોક્કસ નિયમન કરે।
માઝૂમ નદીમાં ગંદકી અને સફાઈ મામલે નગરપાલિકાના પ્રમુખને પૂછતા તેઓએ નદીની સફાઈ કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. સાથે જ કચરો નાખનાર લોકો સામે કાર્યવાહી કરવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. હાલ ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં શહેરના જાગૃત નાગરિકોનું માનવું છે કે વરસાદ વધુ પડે અને માઝૂમ નદી પરના ડેમના દરવાજા ખોલવા પડે તેવા સંજોગોમાં નદીના વહેણની આડમાં આવેલી વનસ્પતિના કારણે પાણી શહેરમાં ઘૂસી શકે તેવું શક્ય છે. પાલિકા દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂનને લઈને કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે માઝૂમ નદીની સફાઈ કેમ નહીં કરવામાં આવી હોય તે બાબતે સવાલો ઉભા થયા છે. નદીઓ લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે નગરપાલિકા મોડાસા શહેરની શાન સમાન ગંદકીનું ઘર બનેલી માઝૂમ નદીને સાફ કરી ખરા અર્થમાં લોકમાતા બનાવે તેવી લોકોની માંગ ઉઠી છે. નીરવ પ્રજાપતિ, અરવલ્લી. મોડાસા શહેરની બાજુમાં જે નદી આવેલી છે ત્યાં ગંદકીના ઘર થયા છે એવું જાણવા મળ્યું. રૂબરૂ મુલાકાત લીધી અને એ જોતા નગરપાલિકા દ્વારા હવે નદીની સફાઈ હાથ ધરવામાં આવશે. જે પણ ઇસમો દ્વારા આ ગંદકીનો ઘર કર્યા હશે તેમના વિરુદ્ધમાં નગરપાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે. આગળ જે બેન જે નદીમાં મેળી વેસ્ટ પડે છે એને લઈને શું પગલાં લેશો? નદીમાં જે મેળી વેસ્ટ પડ્યું છે એ કોણે નાખ્યું છે અને એની જો ખાતરી અમને થશે તો એની સામે પોલીસ તરફથી કડક કાર્યવાહી કરી અને તેમને પોલીસને સોંપવામાં આવશે.